આગળ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે. સાબરકાંઠામાં આગની ઘટના બની છે તો પોલાજપુર પાટિયા પાસે આગની ઘટના. પાટિયા પાસે ખુશ્બુ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના બની હતી. ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. તો 8 જેટલી ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. તો બીજી તરફ આગથી લાગતા લાખોનું નુકસાન થયું છે. આગ લાગતા લાખોનું નુકસાન થવા પામ્યું છે. આગ લાગવાનું કારણ અકબંધ સામે આવ્યું છે. આગ શેના કારણે લાગી છે તે કારણ હજી સુધી સામે આવ્યું નથી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે. તો પોલાજપુર પાટિયા પાસે આગની ઘટના બની છે. પાટિયા પાસે ખુશ્બુ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આગ શેના કારણે લાગી છે હજી સુધી તેનું કારણ સામે આવ્યું નથી. તો બીજી તરફ આગ લાગતા ફાયર વિભાગને પણ જાણ કરાતા 8 જેટલી ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને ભારે જહેમત બાદ આગ બુઝાવવાનો પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ મેઘા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, સાબરકાંઠા પોલાજપુર પાટિયા પાસે આગની ઘટના શું છે સમગ્ર મામલો? જીસ્મિતા, વાત કરવામાં આવે તો સાબરકાંઠાના હિંમતનગરના પોલાજપુર પાટિયા પાસે ખુશ્બુ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ઇન્ડસ્ટ્રીઝમાં ભારે અફરાતફરી મચી હતી. જોકે સદ્દસીબે ઇન્ડસ્ટ્રીઝના માલિક છે તેઓએ હિંમતનગર ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ છે તે મોટી કાફલો છે ફાયર બ્રિગેડનું તે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આ ભીષણ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. હિંમતનગર ફાયર બ્રિગેડની 8 જેટલી જે ફાયર બ્રિગેડની ટીમો છે તે કામે લાગી હતી. ભીષણ આગ પર કાબુ મેળવવા માટે જે કચેરીની દિવાલ છે તે દિવાલને તોડવામાં આવી હતી અને ત્યારબાદ જે આગ પર પ્રયાસ મેળવવાના જે કાબુ છે તે કાબુ કરવામાં આવ્યા હતા. જોકે હિંમતનગરની 3 વિજાપુરની 1 ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. કલાકો સુધી આ આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉભાવી કરી હતી અને વહેલી સવારે 5 વાગે જે આગ લાગી હતી તેને લઈ જે મજૂર કામ કરતા હતા તે મજૂરોમાં પણ ભારે નાસભાગ જોવા મળી હતી ને ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આગ લાગતા જે વેપારીને કહી શકાય કે લાખોનું નુકસાન થયું છે. આગ લાગવાનું કારણ છે તે આગ લાગવાનું કારણ હતું અકબંધ છે. જોકે ફાયર બ્રિગેડની ટીમ છે તો ફાયર બ્રિગેડની ટીમે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જી જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સાબરકાંઠા પોલાજપુર પાટિયા પાસે આગની ઘટના, ખુશ્બુ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના બની હતી. અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો.